જય જિનેન્દ્ર આપણે લાસ્ટ ટાઈમથી નવકાર મંત્ર એના પદ અને કેટલા ઇમ્પોર્ટન્ટ છે એના માટેનું લેક્ચર ચાલે છે બે પદ પહેલાં નમો હરિયંતાણમ અને નમો સિદ્ધાણમ આ બે પદનું લાસ્ટ ટાઈમ સમજ્યા બંને પદ દેવોના કહેવાય આ દેવ એટલે કયા આ દેવ શબ્દ એટલે આપણું મગજ સિદ્ધુ ઉપર દેવો જે આવે છે જે એના ઉપર જાય છે પણ આ એ દેવો નથી આ ચાર ગતિવાળા દેવ નથી આ છે વિતરાગી દેવ જેની હવે કોઈ ગતિ બાકી નથી પાંચમી ગતિ ખાલી મોક્ષ ગતિ જ છે એ દેવની વાત છે તો આ રીતે બે વિતરાગી પદ આપણે જોયા સમજ્યા એમાં પહેલાં નમોરિયન તાણમ કેમ હતું એ અત્યારના અહીંયાની પૃથ્વી ઉપર હાજર છે આપણા ભરત ક્ષેત્રમાં નહીં પણ આપણા જેવી બીજી પૃથ્વી બીજો અર્થ મહાવિદેક ક્ષેત્ર એમાં હાજર છે આપણા સવાલોના જવાબો એ આપી શકે છે આપણને બધું સમજાવી શકે છે સિદ્ધની ઓળખાણ પણ આપણને એમણે જ કરાવી છે એટલે અરિયંત ભગવાનનો આપણા ઉપર ખૂબ જ ઉપકાર છે એટલે એમનું પદ પહેલાં આવે છે એ આપણે જોયું અને નમો સિદ્ધાણ પદ એ પછી આવે છે જે સિદ્ધ અવસ્થામાં પહોંચી ગયા છે એમને કંઈ જ હવે સિદ્ધ કરવાનું હોતું નથી બાકી નથી કંઈ પણ અચીવ કરવાનું બાકી નથી દેવ ઓલરેડી અચીવડ એવરીથિંગ એમનો પણ આપણા ઉપર ઉપકાર છે એ મોક્ષમાં પધાર્યા છે આત્માઓ એમનો ઉપકાર આપણા ઉપર એ છે કે આપણો આત્મા આપણો જીવ એક નિગોધ જેવી વનસ્પતિકા એમાં ફસાયેલો છે હતો અને એમાં ને એમાં જન્મમરણ કરતો હતો એને બહાર લાવી અને આ વ્યવહાર રાશિ કહેવાય કે જેમાં ચાર ગતિઓમાં ફરક ફરવ્યા કરે ફર્યા કરે તો જ આપણું આત્મા કર્મથી ક્લીન થાય તો એ બહાર વ્યવહાર રાશિમાં લાવવા માટે એક જીવ જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે એક જીવ આ નિગોદમાંથી બહાર આવે છે આટલું રેર છે બહાર આવવું તો આપણને બી તમને અને મને પણ એક સિદ્ધના જીવનો ઉપકાર છે કે જે મોક્ષમાં ગયો અને આપણે બહાર આવી શક્યા તો આ રીતે સિદ્ધના જીવોનો ઉપકાર બી છે તો આ બે પદને આપણે જોયા હવે આજે આપણે ગુરુના પદોને જોઈએ નવકાર મંત્રમાં ત્રીજું પદ નમો આયર્યાણમ આયર્યાણમ પ્રાકૃતમાં ગુજરાતીમાં એને આચાર્ય હિન્દીમાં પે આચાર્ય કહેતે હૈ આચાર્ય કે બે ભાગ પાડો તો આ આ યાની મર્યાદા લિમિટ અને બીજો શબ્દ છે ચર્ય તે જે ચાર્ય કહીએ છે એ એકચ્યુઅલી ચર્ય તે શબ્દમાંથી આવ્યો છે એટલે સેવાય મીન્સ લિમિટની બાઉન્ડરીમાં રહેવાય એટલે આ એવી પદ છે એવું જગ્યા છે જ્યાં ધર્મના માર્ગની આગમે બતાડેલા ભગવાને કીધેલા માર્ગ એની મર્યાદામાં રહી બરાબર સચવાઈ રહે એ રીતે રહી અને જે કંડક જે ચારિત્રને ફોલો કરતા હોય એ પ્રમાણે સાધના કરતા હોય એને આચાર્ય કહેવાય જરાક બી છૂટછાટ નહીં ભગવાને અને આગમોએ કીધું છે એ પ્રમાણે એ જ લિમિટમાં રહેવું એટલે આચાર્ય આ પદ ગુરુના પદમાં પહેલું પદ છે અને નવકાર મંત્રમાં ત્રીજું પદ છે આચાર્ય એટલે જીન શાસન હમણાં જીન શાસન ચાલી રહ્યું છે હમણાં આપણને મહાવીર ભગવાનનું શાસન ચાલે છે ઓલવેઝ લાસ્ટ તીર્થંકર હોય એનું જ શાસન ગણાય આપણે બધા ભગવાન મહાવીરના ફોલોઅર છે વ્યવહારથી એમ કહેવાય એમનું શાસન હમણાં ચાલી રહ્યું છે એમ તો ચોવીસે ચોવીસ તીર્થંકરો હોય પણ હમણાં ભગવાન મહાવીરના કહેવા મુજબ આપણે ચાલી રહ્યા છીએ તો એ જે જીન શાસન છે એના જે હેડ કહેવાય લાઈક અ પ્રિન્સિપલ જે શાસન ચલાવે એને આચાર્ય કહેવાય આચાર્ય એમને હજી વિતરાગી થયા નથી કેવળ જ્ઞાન થયું નથી પણ એટલે જ એ ગુરુના પદે કહેવાય છે અહીંયા સવાલ એ થાય છે કે સમજો કે કોઈ કેવળી ભગવાન એ વખતે હાજર હોય તો જીન શાસન ચલાવે કોણ આચાર્ય એટલે કે ગુરુ ચલાવે કે કેવળી ભગવાન જે હાજર હોય ત્યાં એ વિતરાગી દેવ ચલાવે આ એક સવાલ છે તો આનો જવાબ છે દાખલા જોડે હું તમને કહું ભગવાન મહાવીરના નિર્વાણ દિવાળીના રાતના બાર વાગે થયા ભગવાન મહાવીરને અગિયાર ગણધરો એમના ફર્સ્ટ ડિસાઇપલ્સ જે કહીએ એ ઇલેવન ડિસાઇપલ્સ હતા ઘણધરો હતા એમાંથી નવ ડિસાઇપલ્સ તો ભગવાન અહીંયા હતા હાજર ત્યારે જ મોક્ષમાં પધાર્યા એ લોકો નિર્વાણ પહેલાં પામી અને મોક્ષમાં ગયા બે જ ડિસાઇપલ અહીંયા રહી ગયેલા એક ગૌતમ સ્વામી એમના પહેલા અને બીજા પાંચમા નંબરના સુધરમા સ્વામી આ બે જ ભગવાનની હાજરીમાં અહીંયા હાજર હતા ભગવાનને કેવળ જ્ઞાન થયું દિવાળીના રાતના અને પરોળીએ નવા વર્ષના પરોળીએ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થઈ ગયું એટલે પોતે પણ વિતરાગી કેવળી બની ગયા ભગવાન નિર્વાણ પામ્યા મોક્ષ માર્ગ પધાર્યા તો એમના પાઠ ઉપર શાસન ચલાવવા માટે કોણ આવ્યું તો એ સુધર્મા સ્વામી આચાર્ય શ્રી સુધર્મા સ્વામી આવ્યા અને એ વખતે ગૌતમ સ્વામી હતા તો પણ એ ના આવે એનું કારણ કે ભગવાનની જે દેશના છે એ ભગવાનના તરફથી જ આવી રહી છે એવું કહેવાવાળા તો એ પોતે કેવળ જ્ઞાની ન હોય એ જ કહી શકે સમજો કે મને પૂરું જ્ઞાન ન હોય એવી રીતે મારે વ્યવહાર ચલાવવાનો હોય તો હું એમ કહું કે મારા ગુરુએ મને કીધું છે એ હું તમને સમજાવું છું સુધર્મા સ્વામીને કેવળ જ્ઞાન નહોતું એટલે એ એમ કે વીર પ્રભુએ આમ કીધું છે એમ કરીને એ વ્યાખ્યાન ચાલુ કરે એની જગાએ સમજો કે ગૌતમ સ્વામી એટલે કે કોઈ કેવડી આવ્યા હોત એમના પાઠ ઉપર તો એ એમ ન કહી શકાય કારણ કે પોતે પણ એમ જ કહે છે પોતાનું જ્ઞાન બી વીર ભગવાન મહાવીર ભગવાન જેટલું જ જ્ઞાન થઈ ગયું છે એટલે એ એમ ન કહી શકે આ ભગવાને કીધું છે એમ કહે કે આ મારા જ્ઞાનમાં જોયું છે એટલે ભગવાનના શાસનમાં ભગવાનનું નામ જળવાય ન રહે એટલે આ એક વ્યવહાર છે કે કેવડી ભગવન ભલે હાજર હોય પણ પાઠ ઉપર તો ગુરુ જ આવે જેમ સુધર્મા સ્વામી આવ્યા હતા બીજું કારણ એ છે કે જે આચાર્ય બને છે એમને સંઘને ચલાવવાનો હોય છે સંઘમાં સાધુ સાધવીના આચારને બધું ચલાવવાનું હોય શ્રાવકોને બધાને થોડા ડિસિપ્લિનમાં રાખવા પડે બધાને કંઈ કહેવું એ પડે તો એમાં જે થોડો રાગ કે થોડો દ્વેષ થાય કોઈક વખત કંઈ ઠપકો આપવો પડે કોઈ કોઈને તો એ કેવળી ન કરે કેવડી એ બધામાં પડે જ નહીં એ કેવળી તો પોતાના આત્મામાં જ રહેતા હોય એટલે આ કારણના હિસાબે બી પદ એ કાયમ જેને કેવળ જ્ઞાન ન થયું હોય એવા ગુરુને જ મળે અને એ જ ભગવાનના પાઠ ઉપર આવે એવી રીતે આચાર્ય પદવી ત્યાંથી ચાલતી ચાલતી ભગવાનના પાઠ સુધી આજ સુધી પહોંચી છે આવા પદ આચાર્યના આચાર ખૂબ જ આચાર્ય એટલે બિહેવિયર ઇન ઇંગ્લિશ એ ખૂબ જ સ્ટ્રિક્ટ હોય જેમ તીર્થંકરોએ આગમોમાં કીધું છે એ પ્રમાણે જ પાળતા હોય પોતે અત્યારના આપણે એ વખતે તો સુધરમા સ્વામી હતા અત્યારના પાંચમા આરામાં છૂટા પડતા પડતા ઘણા સંપ્રદાયને ઘણા ગચ્છ છૂટા પડ્યા છે દરેક સંપ્રદાયને દરેક ગચ્છના સાધુ સાધવીને પોતપોતાના આચાર્ય એમની ડિસિપ્લિન જોઈ એ સાધના કેવી રીતે કરે છે એનું ધ્યાન એનું રિસ્પોન્સિબિલિટી એ આચાર્ય ઉપર હોય આચાર્યનું મેઇન ઇમ્પોર્ટન્ટ એમનું બિહેવિયર ઇઝ ઇન ફાઇવ થિંગ્સ એને પાંચ ચીજમાં એમણે એમનો આચાર રાખવાનો હોય છે બિહેવિયર રાખવાનું હોય છે પહેલો છે બિહેવિયર એ જ્ઞાન આચાર એટલે બિહેવિયર ઇન નોલેજ આગમનું પ્રોપર ટાઈમે સ્ટડી કરવું વાંચવું શિષ્યોને ડિસાઇપલ્સને એક્સપ્લેન કરવું એની વાંચણી કરવી આપણા ગુજરાતીમાં એને વાંચણી કહેવાય જ્ઞાનની વિધિ બરાબર શીખવાડે કઈ રીતે જ્ઞાન લેવું સાતા અસાતા ન થાય સજ્જાય અસજ્જાય ન થાય એ બરાબર શીખવાડે કયા શિષ્ય કયા ડિસાઈપલને શું ભણવું એટલે દરેક શિષ્યોની બુદ્ધિ એક જ જેવી ન હોય સો હી નોઝ કે કોને કઈ ટાઈપનું લેસન આપવું કયું ન આપવું કે એ સમજી શકે કોઈ બીજા જ્ઞાની આવ્યા હોય એમની પાસે તો એનો પણ વિનય કરવો આ રીતે જ્ઞાનના બાબતમાં જેટલું બી બિહેવિયર સ્ટ્રીક રીતે પાળવાનું હોય એ જ્ઞાનાચાર કહેવાય જે આચાર્યનું ફર્સ્ટ ડ્યુટી છે સેકન્ડ ઇઝ દર્શનાચાર મીન્સ ફેથ માટેનું બિહેવિયર શ્રદ્ધા ફેથને ખૂબ સ્ટ્રોંગ કરે કોઈ હલી જતા હોય પોતાના શિષ્યોને તો એને પણ સોલિડ કરે કોઈને શંકા એટલે કે ડાઉટ્સ થતા હોય ટુવર્ડ્સ રિલિજનના સર્ટન ક્વેશ્ચન્સ કે સર્ટન પોઈન્ટ્સ જે કીધા હોય તો એને દૂર કરે પોતે મોસ્ટ ઓફ ધ ટાઈમ બીજા રિલિજનનું પણ વાંચેલું હોય કારણ કે એ હેલ્પ કરે છે જૈન રિલિજન જોડે કમ્પેર કરવામાં અને બરાબર સમજાવી શકે એકલું મારો ધર્મ સાચો છે એમ નહીં પણ બીજામાં શું ઓછું છે જે જૈનમાં છે એ રીતે બરાબર બુદ્ધિથી સમજાવે અને ફેથ સ્ટ્રોંગ કરે શ્રદ્ધાને સ્ટ્રોંગ કરે આપણે ઘણીવાર શ્રાવકોને દુઃખ આવે છે પૈસાનું દુઃખ થાય છે ફેમિલીમાં પ્રોબ્લેમો આવે છે અંદર અંદર ફેમિલીમાં કોઈ ગુજરી જાય છે કોઈ વડીલ ગુજરી જાય કાં તો યંગ ડેથ થઈ જાય છે તો આવા વખતે ખૂબ જ સારી રીતે એ સમજાવે આચાર્ય અને ધર્મમાં પાછા આપણને સ્થિર કરે ઘણીવાર તમે જોજો કે આપણને કંઈ પ્રોબ્લેમ આવે છે તો બે એંગલમાં માણસ ડિવાઈડ થઈ જાય છે એક કાં તો એ ધર્મની તરફ એકદમ વળી જાય છે અને બીજો કે મેં આટલું ધર્મ કર્યું ને જો ને મને જ આ પ્રોબ્લેમ આવ્યો એમ કરી ધર્મની વિરુદ્ધ થઈ જાય છે તો આ રીતે ટોટલી વિરુદ્ધ થનારા અને પાછો એ સ્થિર કરીને ધર્મમાં લાવે તો આ દર્શનાચાર દર્શન એટલે નું બિહેવિયર હોય છે ત્રીજું એ ચારિત્રચાર કોડ ઓફ કન્ડક્ટનું બિહેવિયર ચારિત્ર સ્ટ્રિક્ટ પાળે અને ડિસાઇપલ શિષ્યો પાસે પડાવડાવે પ્રોપર સમય ભણવું ગોચરી લેવું એટલે ખાવાનું લેવું ઊંઘવું પરઠવું એટલે બાથરૂમને બધું જે બહાર પરઠવાનો સમય હોય વિહાર કરવો લોચ કરવો મન વચન કાયાને ખૂબ જ કંટ્રોલમાં રાખવા સંસારની વાતોથી દૂર રહેવું કોઈ પણ ડિફિકલ્ટ આવે તો એને સહન કરી લેવી શ્રાવકોને વ્યાખ્યાન સંભળાવે અને પાપ કરતાં અટકાવે બાર વ્રત પચકાણ એ બધું આપે જે શ્રાવકો હોય અવશ્ય એવરી ટાઈમ આચાર્ય પાસે જઈને એમના વ્રતને રિવાઈઝ કરે આ રીતે એ ચારિત્રનો આચાર પાડે ઘણીવાર આપણા શ્રાવકોમાંથી ઘણીવાર આચાર્યને વિનંતી કરવા જાય કે હવે તો આપ માઇક વાપરો કે બધે સંભળાતું નથી થોડુંક તમે ઢીલ કરો થોડીક છૂટ રાખો પણ એ ચારિત્રમાં કડક જ રહે એમનો આચાર તો સ્ટ્રિક્ટ જ હોય અને મૂં ન થાય એમાં હલી ન જાય ચોથો બિહેવિયર છે ઇઝ ઓન તપ તપાચાર તપ કેટલું ઇમ્પોર્ટન્ટ છે એની સમજ આપે તપ પોતે કરે અને કરાવડાવે શ્રાવકોને પણ તપ માટે પુશ કરે બાર પ્રકારના તપ બરાબર સમજાવે ઘણીવાર આપણે ડાઉન થઈ જઈએ છીએ કે મારાથી સમય મારાથી ઉપવાસ થતો નથી મોસ્ટ ઓફ ધ પીપલ બિલીવ કે ઉપવાસ એ જ એક તપ છે એનું બરાબર ક્લિયર એક્સપ્લેન કરે કે બાર પ્રકારના જુદા જુદા તપ છે તમારાથી આ ન થતું હોય એ તમારા કર્મનો એવો અશુભ કર્મનો ઉદય છે તો કંઈ નહીં તમે બીજું તપ કરો તમે એની સેવા કરો એ વૈયાવત તપ કરો તમે થોડું ઓછું ખાઓ એ પણ તપ છે એટલે એ રીતે બરાબર સમજાવે અને લોકોને કોન્ફિડન્સને હેપી કરે કે કે ના મારાથી પણ તપ થાય છે તો આ રીતે એમનો આચાર તપનો હોય છે અને છેલ્લું છે વીર્યાચાર વીર્યાચાર એટલે ફૂલ એનર્જી આત્માની બહાર આવે એ ટાઈપનું બિહેવિયર કહે કે ભાવ રાખીને ઉપયોગ રાખીને ધર્મ કરો ઉપયોગ મીન્સ જે અંદર જતા રહેવું આત્માની અંદર જવું એટલે આત્માના ઉપયોગમાં ગયા એમ કહેવાય તો ધર્મના કાર્યમાં ઢીલ નહીં કરતા પ્રમાદ નહીં કરતા આળસ નહીં કરતા શક્તિ પ્રમાણે ધર્મ કરો ખાસ સમજાવે કે આયુષ્યની ગેરંટી નથી ક્યારે પણ કોઈને પણ એનું આયુષ્ય પૂરું થશે તો ધર્મને કરી લો ધર્મની ક્રિયાઓ જે સંવર એટલે કર્મને અટકાવવાની ક્રિયા અને નિર્જરા એટલે કર્મને કાપવાની ક્રિયા એ પ્રકારની ધર્મની ક્રિયાઓ જેટલી બને એટલી કરી કાઢો અને બીજું જે વ્યવહારથી એક ધર્મ કહેવાય છે સંસારનો ધર્મ એ છે પુણ્ય બાંધી લો કર્મ જ છે એ પણ આજની તારીખમાં એને સંસારી ધર્મ કહેવાય છે એ પુણ્ય બાંધી લો હજી આપણને જરૂર પડશે પછીના ભાવોમાં હેલ્પ થશે આમ સારી ક્રિયા કરવાના એ વ્યાખ્યાનો આપે મને મારો પર્સનલ વાત કરું તો મને મારા આચાર્યએ ખાસ એકવાર સમજાવ્યું એમને ખાસ કીધું કે તું ભાતુ બાંધીને લઈ જા ભાતુ મીન્સ લંચ બોક્સ ઇંગ્લિશમાં કહેવાય ખાવાનું એ એક જાતનું શબ્દ વાપરે છે સમજાવવામાં કે તું ભાતુ બાંધીને લઈ જજે એના વગર તારી જોડે કંઈ આવવાનું નથી હમણાં તું અહીંયા છે અને તારે પહોંચવું છે મોક્ષમાં મને નામ જોડે કીધું અમિત તું અહીંયા છે હમણાં ને તારે પહોંચવું છે મોક્ષમાં આ રસ્તો કેટલો લાંબો છે એ તને ખબર નથી તો જો તે પુણ્યનું ભાતું બાંધ્યું હશે તો રસ્તામાં તું ખોવાઈ નહીં જાય અને ડિફિકલ્ટી તને નહીં આવે તને સારા ભાવો મળે જૈન કુળમાં જન્મ મળે એ ભાવથી તું બાંધજે પૈસા મળે બહુ ઊંચું ખૂબ જ સુખને એ બધું મળે એ ભાવથી નહીં પણ મને જૈન કુળમાં જન્મ મળે એ ભાવથી તું પુણ્ય બાંધજે આ રીતે એમને ખાસ સમજાવ્યું હતું કે તું તારે તારું પુણ્ય એવી તર બાંધ કે તને આગળના ભાવોમાં ખોવાઈ ન જાય તું એટલે કે જૈન ધર્મના રસ્તેથી ઉલટો ન ફરી જાય આમ સમજાવી આચાર્યો શાવકોને સાચા રસ્તા ઉપર આળસ વગર ચલાવડાવે આને આચાર્ય પદ કહેવાય આમનું ધ્યાન આપણે કરવાનું હોય જેમ આપણે હરિયંત ભગવાનનું સફેદ રંગથી કપાળ ઉપર કીધું હતું સિદ્ધ ભગવાનનું લાલ રંગથી અહીંયા કીધું હતું એમ આચાર્યનું પીળા રંગ યલ્લો કલર તે ગળા ઉપર આવે છે કેન્દ્ર એ હું પછી એ ફોટા જોડે સમજાવીશ તો આ રીતે આચાર્ય પદ થાય છે ચોથું પદ છે નમો નમોવજાયાણમ ઉવજ્જયાણમ ગુજરાતીમાં ઉપાધ્યાય જેવો પોતાના આત્માના ભાવથી આત્માનો ઉપયોગ સાથે ખૂબ ઊંડું ધ્યાન કરે અને જ્ઞાનને સમજે પોતે એને ઉપાધ્યાય કહેવાય ઉપાધ્યાય બે શબ્દ ડિવાઈડ થાય છે ઉપ એટલે નજીક અને અધ્યાય એટલે અધ્યયન કરવું સ્ટડી કરવું એટલે જેની નજીક રહીને સ્ટડી કરવું એ જે પદ છે એ ઉપાધ્યાય આપણે જેની પાસે રહીને સ્ટડી કરવાનું છે જૈન ધર્મનું એ પદ છે ઉપાધ્યાય તેઓ બત્રીસ આગમો અને પિસ્તાલીસ આગમો એમ જાણતા હોય ઘણા ખરાએ તો મોઢે પણ કર્યા હોય આટલું બધું જ્ઞાન એ બીજાને કરાવડાવે શીખવાડે સમજાવે નવું નવું જ્ઞાન આપે આ પદનું ધ્યાન એ ગ્રીન કલર લીલો કલર અને અહીંયા હાર્ટ પાસે છાતી ઉપર કરવાનું હોય છે પાંચમું પદ નમો લોહે સવ સાહોણમ લોકમાં સર્વ સાધુ સાધવી એમને હું નમું છું સાધુ સાધવી એટલે એટલે જેમણે ઘર પરિવાર સંસાર બધું છોડીને મન વચન કાયાથી પાપ કરીશ નહીં કરાવીશ નહીં ને કરતા ને હું અનુમોદન નહીં કરું એનું એપ્રિશિએટ નહીં કરું કે બહુ સારું કરે છે તું આ રીતે જેમને પચકાણ લઈ લીધા હોય એ સાધુ સાધવી બને છે અહીંયા એમણે પાંચ મહાવ્રત લીધા હોય છે મહાવ્રત ધ વર્લ્ડ મહાવ્રત મીન્સ ફોર ધ લાઈફ ટાઈમ દેટ્સ વાય ઇટ્સ મહાવ્રત પહેલું હિંસા બીજું જૂઠ ત્રીજું ચોરી ચોથું નોન સેલિબસી અબ્રહ્મચર્ય અને પાંચમું પરિગ્રહ આ ના પચકાન લઈ લીધા હોય છે કે આમાંથી એકે હું સેવીશ નહીં સેવડાવીશ નહીં અને કોઈ સેવતું હોય એનું એપ્રિશિએટ નહીં કરું એનું અનુમોદન નહીં કરું લોકમાં આપણા ચૌદ રાજ લોકમાં ઓછામાં ઓછા બે હજાર કરોડ સાધુ સાધ્વીઓ છે અને જ્યારે વધારેમાં વધારે થાય છે ત્યારે નવ હજાર કરોડ થાય છે વિચાર કરો નંબર આપણે હમણાં ભરત ક્ષેત્રમાં શ્વેતાંબર પંથ મૂર્તિપૂજક સ્થાનકવાસી તેરાપંથી અને દિગંબરી પંથ એ બધાના ભેગા કરીએ તો લગભગ તેર હજાર સાડા તેર હજાર સાધુ સાધવી છે બસ આખા ભરત ક્ષેત્રમાં તો બે હજાર કરોડ છે ક્યાં વિચાર કરો મહાવિદેક ક્ષેત્ર આપણાથી કેટલો મોટો છે કે કેટલા સાધુ સાધ્વીઓ છે અને આ શાશ્વતો નંબર છે મીન્સ પરમનન્ટ નંબર છે ધીસ નંબર કે નોટ બી ચેન્જ ધેર ઓલવેઝ વિલ બી ટુ થાઉઝન્ડ ક્રોર સાધુ સાધ્વી એટલે આપણો એ નંબર લાગી શકે એમ છે કારણ કે આટલા નંબરને શાશ્વતે સમ સંભાળવાનો છે નેચર નેચરે એટલે નેચર એને સંભાળવા માટે આપણા એ નંબર પુશ કરીએ તો એમાં લાગી શકે પોતાની આત્માના સાધનામાં આગળ નીકળી પડ્યા છે આ લોકો પોતે આચાર્ય અને ઉપાધ્યાયની સેવા કરે વ્યાખ્યાનો આપે હમણાંના વખતમાં સંપ્રદાય અને ગચ્છ જુદા જુદા પડી ગયેલા છે પણ જે સાધુ પાંચ મહાવ્રત જે ઉપર કીધા એ પાંચ પચકાન લીધા હોય રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો હોય કસાયોનો ત્યાગ કર્યો હોય એ દરેક સાધુ સાધ્વી વંદનીય છે આગમ પ્રમાણે જે ચારિત્ર પાડે એ દરેક વંદનીય છે પછી એમાં ભલે ગચ્છ કે સંપ્રદાય કે બધા પડ્યા હોય એ બધી વ્યવસ્થા એ આપણે લોકોએ કરી છે પાંચમા આરામાં પણ વ્રતો પાળવવાનું એ તો ચોથા આરાના ભગવાનથી વાત આવેલી છે કે આ રીતે કંડક રાખવાનો છે એટલે કંઈ પણ ચારિત્ર પાળે તો આ મારા ગચ્છના નથી અને આ એમના ગચ્છના છે આ આપણો સંપ્રદાયના નથી એમ કરાય નહીં કારણ કે એમાં જે આવું પદની અસાત ના થાય એમનો દોષ લાગે અને આ પાંચમા પદથી નીચે આવે છે શ્રાવકો જે આ પાંચ નૌકાર મંત્રમાં નથી આવતા કારણ કે એ આ પાંચ નૌકાર મંત્રના પદની પૂજા કરે છે આ સાધુ સાધુનું પદ એટલે સૌથી પહેલું દીક્ષાનું પગથિયું છે અને નમસ્કાર કરવાથી આપણામાં ક્યારે આવી શક્તિ આવશે એવા ભાવ ઊભા થાય છે આ પદ પાંચમું છે પણ નાનું નહીં સમજતા ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ આ પાંચેમાં એનું રીઝન છે ભલે સૌથી નાનું છે તીર્થંકર બધું જાણવાથી બધા જ જ્ઞાન ત્રણ મોટા જ્ઞાન જોડે એ જન્મ્યા હોય છે સંસારમાં હોય છે એમને ખબર છે કે એમને તીર્થંકર બનવાનું છે પણ એ જ્યાં સુધી સાધુ પદ સ્વીકારે નહીં એ જ્યાં સુધી પચકાણ લઈ અને પોતે મહાવ્રતમાં આવે નહીં ત્યાં સુધી એ તીર્થંકર બનવાના નથી સંસારમાં ઘણીવાર આપણને ઘણા કહે છે કે સમાયક કરવાની જરૂર નથી ભાવ સમાયક કરો ભાવથી જ કરો બધું ક્રિયા કરવાની જરૂર નથી સમાયકની ખાલી સત્સંગ કરો સવાલ એ છે આપણા કરતાં તો તીર્થંકરના ભાવો ઘણા ઉપર છે એ તો બરાબર વાત છે સંસારમાં ભલે હોય પણ એ સંસારથી અલિપ્ત અલગ જ એ જીવતા હોય છે તો જો ભાવથી જ કરવાનું હોય બધું અને ક્રિયા ન કરવાની હોય દીક્ષા ન લેવાની હોય તો તીર્થંકર સંસારમાં જ પોતાના ભાવથી જ કર્મને પૂરા કરી કેવળ જ્ઞાની કેમ નથી થઈ જતા કેમ એમને દીક્ષા લે છે આ એનો જવાબ છે કે તીર્થંકરે પણ વ્યવહાર સાચવે છે ભાવને ટકાવા ક્રિયા કરવાની છે અને ક્રિયા હશે તો ભાવ રહેશે પણ એકલી ક્રિયા કરશો ભાવ વગર તો બી કંઈ નથી થવાનું બંનેઓની જરૂર છે ક્રિયા અને ભાવ તીર્થંકર બીજું ક્યાં દીક્ષાનું મહત્વ તો જ્ઞાનના પાંચ પ્રકાર છે આ સમજવા જેવું છે પહેલો પ્રકાર શોર્ટમાં કહું છું એ છે માઇન્ડ મેન્ટલ નોલેજ જે માઇન્ડથી આપણે જે સમજીએ છીએ એને મતિ મતિ જ્ઞાન કહેવાય ઇટ્સ અ મેન્ટલ નોલેજ વિચ વી અંડરસ્ટેન્ડ કે આ ચીજ છે આ ચીજ છે જે બધું સમજ આવે છે મેન્ટલ નોલેજ બીજું છે એને શ્રુત જ્ઞાન કહે છે સિલેબસ વાંચવાનું સમજવાનું કંઈક દેખાય એટલે એને સમજવાનું કાનથી સાંભળ્યું હોય એ બધું શ્રુત નોલેજ દેટ ધ સેકન્ડ કાઇન્ડ ઓફ નોલેજ ત્રીજું છે જે ફિઝિકલ ઓબ્જેક્ટ છે જે રૂપી પદાર્થો એને ગમે ત્યાં પડ્યા હોય એને આપણને મગજમાં આપણને દેખાય સમજો કે તમે હું અહીંયા બેઠો હું અને મને મુંબઈમાં મારા ઘરમાં શું ચાલી રહ્યું છે ટીવી ક્યાં છે ફર્નિચર ક્યાં છે એ બધું દેખાય તો એ જે રૂપી પદાર્થોના દર્શન થાય મારા આત્મામાં એ અવધિ જ્ઞાન કહેવાય દેટ્સ અ થર્ડ કાઇન્ડ ઓફ નોલેજ સો તીર્થંકર જ્યારે જન્મ્યા હોય છે ત્યારે આ ત્રણ નોલેજ જોડે જન્મે છે આ કાયમ પણ ધેર ઇઝ અ ફોર્થ નોલેજ એ ફોર્થ નોલેજ કહેવાય છે મનપર્યવ જ્ઞાન મીન્સ જે લોકોના મનના વિચારો જાણી શકે આપણે બેઠા હોઈએ અને તમે સામે બેઠા હો તો હું તમારા મનના વિચારો જાણી શકું કે આ શું વિચારે છે એને મનપર્યવ જ્ઞાન કહેવાય અને પાંચમું છે એ સૌથી ઊંચ ઉપરનું એ કેવળ જ્ઞાન એના પછી કોઈ જ્ઞાન રહેતું નથી બાકી આત્માનું જ્ઞાન કેવળ જ્ઞાન પછી આ ચાર જ્ઞાન એની અંદર ભળી જાય છે તો આ કહેવાનું કારણ એ છે કે પહેલાં ત્રણ જ્ઞાન જોડે તીર્થંકર જન્મે છે અને જ્યારે એમનો સમય થાય છે દીક્ષા લેવાનો ત્યારે પોતેથી સ્વયં ખુદ છે એ દીક્ષા લેતે અને બો ખુદ કહેતે કરેમી ભંતેનો પાઠ જે આપણે સમાયકમાં બોલીએ છીએ કરેમી ભંતે સાવક એ જે આખો પાઠ બોલીએ છે એ જ પાઠ એ બોલે છે જેમાં આપણે કહીએ છીએ દ્રવ્ય તકી સાવક જોગ સેવાના પચકાણ ક્ષેત્ર તકી આખા લોક પ્રમાણે કાળ થકી બે ઘડી ઉપરાંત એટલે કે ફોર્ટી એટ મિનિટ સુધી ન પાડું ત્યાં સુધી એ જે પાઠ બોલીએ છીએ એમાં એ ફોર્ટી એટ મિનિટને બદલે બોલે છે જાઉં જ જીવ સુધી હું ન પાડું એટલે મારી લાઈફ ટાઈમ સુધી હું ન પાડું એટલે આખી લાઈફ ટાઈમનો સમાયક લઈ લીધું એમણે એને દીક્ષા કહેવાય લાઈફ ટાઈમનો સમાયક એટલે દીક્ષા એ જેવો આ પાઠ ઉચ્ચારે છે તીર્થંકર એવું તરત જ એમને આ ફોર્થ જ્ઞાન થઈ જાય છે મનપર્ય જ્ઞાન એ જ ફોર્થ જ્ઞાન સંસારમાં રહીને કેમ નથી થતું અને કેમ દીક્ષા બોલે પછી જ થાય એનું કારણ છે કે દીક્ષાનું જે જગા છે એ વધારે શુદ્ધ થઈ જાય છે આત્મા ઘણો વધારે શુદ્ધ થઈ જાય છે એટલે જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે તો આ દીક્ષાનું મહત્વ છે આ એક ક્રિયા સમાયકની ટાઈમની સમાયકનું આ એક મહત્ત્વ છે તો આ રીતે લોહે સવ સાહુનમ એ દીક્ષા થાય છે સંસ્કૃતમાં લોહે સર્વ સાહુનામ પ્રાકૃતમાં કહે છે એટલે લોકના સાધુ સાધ્વી એમ કહે છે અને સંસ્કૃતમાં આને જ કહેવાય છે સર્વ સાધુ નામ એટલે એનો બીજો અર્થ કહે છે કે જે સર્વ જીવોના હિતકારી છે સર્વ જીવોને ક્ષમતા આપે છે સર્વજીવોને ભય મુક્ત કરે છે એને સાધુ કહેવાય કોઈને પણ એ જીવતી હવે ડરવાની જરૂર નથી એ જીવ એટલે સાધુનો તો આ રીતે પંચ પરમેશથી થાય છે આ નમો લોહે સવ સાહુણમ આ રીતે થાય છે નૌકાર મંત્ર એટલે એટલે એ ગુણોનું અનુમોદન ગુણોનું માટે ગુણોને જોઈ એટલે એટ્રીબ્યુટ્સ લુક એટ ધ એટ્રીબ્યુટ્સ જે આત્માની અંદર છે અને એને જોઈને ખુશ થવું ખૂબ જ હેપી ફીલ થવું જો આપણે કોઈના ગુણ જોઈને હેપી ન થઈએ ઇફ યુ ડોન્ટ ફીલ હેપી અબાઉટ ઇટ તો આપણને એ ઈચ્છા જ નહીં થાય કે આ શું છે આપણે એને લેટ ગો કરશું કે ચાલ મને આમાં કંઈ ઇન્ટરેસ્ટ નથી આપણા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે આત્માના કેટલા ઇમ્પોર્ટન્ટ ગુણો છે એ આપણને ખમ જ નહીં પડે તો આપણે આગળ વધશું કેવી રીતે એટલા માટે આનું અનુમોદન બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે બી વાવશો જ નહીં તો ઝાડ ઉગે નહીં સીડ વગર ટ્રી બનશે જ નહીં એમ જ જો ગુણોને જોઈ અને એને સમજવાની એનું અનુમોદન કરશું નહીં અને એવા મન નહીં થાય ત્યાં સુધી આપણામાં પણ એ આત્મામાંથી ગુણો બહાર કેવી ધરાવશે આપણે એને બહાર ખેંચીને લાવવાના છે અને એના માટે આપણને એક શક્તિ જોઈશે કે કયા ગુણો મારામાં છે એક જાતની એક શ્રદ્ધા જોઈશે નવકાર મંત્ર તે એક સમાયિક બેસ્ટ સંવર એના ઉપર બેસ થયેલું છે જૈન ધર્મમાં ઓલવેઝ કહે છે પહેલા કર્મને રોકો ને પછી જૂના કર્મને કાપો આ દરેક પદ નવકાર મંત્રમાં પાંચે પાંચ પદે ઇટ સ્ટાર્ટ ફ્રોમ સમય એટલું ઇમ્પોર્ટન્ટ છે લાઈફ ટાઈમનો સમય એ જ આ પદમાં આવે છે એટલે સમય વગરની ક્રિયાનું કોઈ પણ કહેતા હોય એ તદ્દન ખોટી વાત છે આ પદમાં કોઈ પણ પ્રકારની ડિગ્રીની જરૂર નથી એમ પીએચડી એમડી કોઈ જ ડિગ્રીની જરૂર નથી જ્ઞાન કેટલું જોઈએ તો જ્ઞાન એટલું જ જોઈએ છે આપણને કે જે આપણને શ્રદ્ધા પકડાવી રાખે કે ના આ ધર્મ સાચો છે વિતરાગનો ધર્મ સાચો છે કોઈ કંઈ પણ કે આ ક્રિયાઓ આ ધર્મ મારા આત્માના ભાવ અને મારા આત્મા તરફ જવાનું છેલ્લે મારા આત્મામાં ટકવાનું છે એના સિવાય કોઈ ધર્મ નથી એ જે પકડાવી રાખે એટલું જ્ઞાન તમારામાં હોય તો ચાલે ભલે તમે આગમો ભણ્યા ન હોય જુદું જુદું જ્ઞાન લેવાની દોડવાની જરૂર નથી નોટ એટ ધ કોસ્ટ ઓફ આ બધું છૂટી જાયનું બિકોઝ ઇટ વિલ નોટ મેટર તમે જો સાચા રસ્તેથી આડાઓા રસ્તે જ્ઞાન લેવા દોડશો અને જો ચારિત્રથી ઉલટા થશો તો ઇટ ડઝ નોટ મેટર એ તમે ખાલી નોલેજ લેશો પણ યુ ઓન મૂવ તમે આગળ નહીં વધો જ્ઞાન ખાલી શ્રદ્ધા જ જેટલું જોઈએ અને શ્રદ્ધા હજાર ટકા જોઈએ કે જેનાથી જે માર્ગ ભગવાને બતાડ્યો છે ડિસિપ્લિન જોડે જે કંડક જોડે ચારિત્ર જોડે એના ઉપર હું ચાલી શકું અને એમાં કંઈ પણ તકલીફ આવે પ્રોબ્લેમ્સ આવે ઇસ્યૂઝ આવે તો હું શ્રદ્ધાના જોરથી એને હું ઓવરકમ કરી શકું એને પાર કરી કરું એટલી શ્રદ્ધા જોઈએ સમાયકના વ્યવહારથી ચાર પ્રકાર બી બતાડ્યા છે એક છે જે શ્રુત સમાયક કહેવાય છે મીન્સ નોલેજનું જ્ઞાનનું સમાયક વેનએવર વી આર થિંકિંગ રાઇટ નોલેજ કે ભગવાનનું ધર્મ ભગવાનનું નોલેજ આગમનું નોલેજ ઇઝ અ કરેક્ટ નોલેજ એ જેટલો જેટલો સમય એ વિચારીએ છીએ એટલો ટાઈમ તમારા ભાવ શ્રુત સમાયક મારે છે મીન્સ વોટ એટલે એટલો વખત જ્ઞાનાવરણી જે જ્ઞાનના ઓપોઝિટ જે કર્મ લાગવાના હતા એ અટકી જાય છે એટલા માટે જ આપણે કહીએ છીએ કે સંસારમાં રહીને પણ સાચા જ્ઞાનના ભાવ રાખતા રહેજો તો તમારા એ જ્ઞાનાવરણીય કર્મ જે તમને ચોંટવાના હતા એ તમને અટકી જાય એ કોન્સ્ટન્ટલી શુદ્ધ સમય ચાલતું હોય છે જો તમે સાચા જ્ઞાનમાં રહો બીજું છે એને કહેવાય સંકિત સમાયક એટલે શ્રદ્ધાનું ગમે ત્યારે બી મનમાં આજ સાચું છે ડાઉટ્સ આવે કંઈ પણ આવે એ આને જ પકડીને રાખશો તો તમને જે મિથ્યાત્વ વિચ ઇઝ ધ ઓપોઝિટ ઓફ સમ્યક્વ વીચ વુડ ટેક યુ નોન બિલીફની તરફ એના કર્મ અટકી જશે કારણ કે તમારા ભાવ એવા જ છે કે વિતરાગનો બતાડેલો ધર્મ સાચો છે ગમે ત્યારે બી કંઈ પણ તમે કશે ગયા હોય ને કોઈના સારા વાક્યનો સામે સાંભળ્યા હોય તો બી તમે એને નોલેજ માટે સાંભળ્યા બાકી મારે એ તરફ જવું નથી તરફ તો મારું આ ચારિત્રનું આ છે તો એ સમકિત સમયક કહેવાય એનાથી મિથ્યાત્વના કર્મ અટકી જાય છે બેસ્ટ ઓન દેસ જ્ઞાન અને સંકેતના સમાયક ઉપર એ શ્રાવકનું પોતાનું ફિઝિકલ સમાયક જેને દેશવિરતી સમાયક કહેવાય છે ફોર્ટી એટ મિનિટ્સનું બે ઘડીનું સમાયક એને સાચું સમય ક્યારે થાય વેન યુ હેવ શ્રુત સમાયક મીન્સ નોલેજ અને શ્રદ્ધા એના બેઝ ઉપર સાચું સમાયક આપણે કરી શકીએ છીએ બાકી જો તમે શ્રદ્ધા ન રાખી હોય અને ખાલી એમને એમ રોજ સવારના એક મારે સમાયક કરવાનું છે એટલે ક્રિયા તરીકે કરી કાઢ્યું તો એ ક્રિયા જ રહેશે કર્મ તો બંધ થયા જ કરશે એટલે સમ શ્રુત સમાયક અને સંકેત સમાયકના બેઝ ઉપર શ્રાવકોનું ઉડતાલીસ મિનિટનું સમાયક છે એને શ્રુ એને દેશ વીરતી કહેવાય દેશ મીન્સ ફોર અ ટેમ્પરરી પીરિયડ માટેનું સમાયક એન્ડ દેન ધ ફોર્થ સમાયક કેસ ધ સાધુ સાધ્વીનું વિચ ઇઝ લાઈફ ટાઈમનું સો ધ ફર્સ્ટ થ્રી આર ફોર ધ શ્રાવક અને ધ લાસ્ટ વન ઇઝ ફોર ધ સાધુ સાધ્વી નૌકા મંત્ર એ સમાયકનું બિગિનિંગ છે સમાયક ધ લાઇફ ટાઈમ સમાયક ઇઝ ધ બિગિનિંગ ઓફ નૌકાર મંત્ર કારણ કે વિચારોને સુધારે છે તમે સમાયિકમાં બેસો છો ત્યારે સૌથી પહેલાં આપણે કયો પાઠ બોલીએ છીએ નમો રીંતાણમ નમો સિદ્ધાણમ કારણ કે એ ભાવથી આપણે હવે સમાયિક કરવા બેસીએ છીએ ઉડતાલીસ મિનિટ માટે આજ સમાયિક અને નૌકાર મંત્ર બંને છે શું તો સમયક આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણામાં આ ફેત લાવવાનું છે સમાયક એટલે સર્વ જીવોને પોતાના આત્મા સમાન માનવા સર્વ જીવો એ મારા આત્મા જેવા જ છે એવું માનવું એટલે સમયક ભાવ દરેકમાં મારે સેમ જ જોવાનું છે એટલે સમાયક અને નવકાર મંત્ર એટલે તો એમાં એ જોવાનું છે કે મારો આત્મા બી પરમાત્મા છે હું પણ એક પરમાત્મા જ છું મારે મારા આત્માને એવી રીતે સાચવાનો છે કે વિતરાગી બની જાય એટલે છેલ્લે એ આવે છે કે સર્વ આત્મા પરમાત્મા છે તમે બંને જોઈન્ટ કરો તો એટલે મારો વ્યવહાર ટુવર્ડ્સ અધર આત્મા શુડ બી કે એ કાલ ઉઠીને પરમાત્મા બની શકશે એટલે મારે કઈ ટાઈપનો વ્યવહાર કરવો છે સમજો કે બની ગયા હોય તો તમે એની જોડે કસાયોથી વ્યવહાર કરશો તો એ જ રીતે નથી બન્યો તો બી તમે એ માનો કે આ બની શકે એમ છે તો એ જ રીતે વ્યવહાર કરો તો આ સામાયિક અને નૌકાર મંત્રોમાંથી સમજવાનું છે સમાયક એટલે પરમેશ્ પંચ પરમેશ્ બનવાનું એક સાધના છે એક ક્રિયા છે કે હું આ પાંચ પદમાં કેવી રીતે આવી જાઉં એટલે સમયિક અને નૌકાર મંત્ર એનું રિઝલ્ટ છે જો તમે સમાય બરાબર કર્યું લાઇફ ટાઈમનું તો તમે રિઝલ્ટમાં આવી ગયા પાંચ પદમાં આવી ગયા આમ નૌકાર મંત્રમાં પહેલાં બે પદ દેવ અને બાકીના ત્રણ પદ ગુરુના છે ગુરુને બીજી રીતે શબ્દ વપરાયો છે આપણા ધર્મમાં નિર્ગ્રંથ કદાચ સાંભળ્યો છે બધાએ ગ્રંથ ગ્રંથિ એટલે ગાંઠ મારવી કોઈ પણ તમે માળો તમે કપડાની ગાંઠ એને ગ્રંથિ કહેવાય અને એને ઓપોઝિટ ઇફ યુ રિમૂવ દેટ ગાંઠ ઇઝ કોલ નિર્ગ્રંથ તો અહીંયા ગાંઠ છે શેની તો રાગ અને દ્વેષની આપણે લોકો જ્યાં સુધી સંસારમાં ફર ફસાયેલા છે ત્યાં સુધી આપણા આત્મા ઉપર રાગ અને દ્વેષની ગાંઠ લાગેલી છે દેટ્સ વાય આપણો આત્મા એમાંથી નીકળી નથી શકતો તો જે લોકો નીકળી જાય છે એ લોકોએ આ ગાંઠને ખોલવી જ પડે છે એટલે રાગને દ્વેષથી દૂર થવા જ પડે છે એ થાય એટલે નિર્ગ્રંથ થઈ જાય છે આ રીતે ગુરુના પદને નિર્ગ્રંથ કહેવાય છે આ પદ આટલા ઇમ્પોર્ટન્ટ કેમ છે પહેલાં બે વિતરાગના પદ એ લોકો તો શુદ્ધ થઈ ગયા છે પામવાનું કંઈ નથી પણ આ ત્રણ ગુરુના પદ સંસારના અશુદ્ધતા એટલે ઇમ્પ્યોરિટીની વચ્ચે રહીને પોતે પ્યોર થવાની સાધના કરે છે વિચ ઇઝ મચ મોર ડિફિકલ્ટ ચારે બાજુથી કંઈક ને કંઈક એવું આવે કે હું પાછો ખેંચાઈ જાઉં પણ એમાં પોતાનું ડિસિપ્લિન પોતાનું ચારિત્ર ને ફોર્મ પકડી રાખવું ઇઝ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ તમે એકલા બેઠા હો ત્યારે કોઈની વાતો કરશો બેઠા બેઠા કોઈનું પંચાયત કરશો નહીં પાંચ જણ બેઠા હો અને પંચાયત ચાલતી હોય ને એ વખતે તમારે ચૂપ રહેવું અને કંઈ જ નથી બોલવું એ કેટલું અઘરું થશે કારણ કે ધેટ ટાઈમ તમારું મન એ સાઈડ ખેંચાશે કે હું પણ કંઈ એડ કરું એ વાતમાં બસ એ જ રીતે આ ગુરુ ના પદો સંસારમાં રહી અને એમને એમનું પદને પકડી રાખવાનું છે એ ઇઝ મચ મોર ડિફિકલ્ટ તમને ક્રોધ જ ના આવ્યો હોય તો તમે કોઈને ફરગીવ કરી શકશો કે નહીં પણ ક્રોધ અવસ્થામાં વેન યુ આર એન્ગ્રી એન્ડ ધેન યુ આર આસ્ટ કે ફરગીવ હિમ ઇટ વિલ બી મચ મોર ડિફિકલ્ટ કારણ કે એ વખતે તમારે કસાય તમારા માથા ઉપર છે એંગર ધ સેમ વે ગોઝ ફોર ધીસ સંસારમાં રહી અને સંસારથી અલગ રહેવું ઇઝ મચ મોર ડિફિકલ્ટ ધેન સંસારથી ટોટલ બહાર થઈ ગયા હોય એટલે આ ગુરુના પદ આટલા બધા ઇમ્પોર્ટન્ટ છે આ ત્રણ ગુરુના પદને પણ ભલે વિતરાગ ન હોય એ લોકો વિતરાગી ન થઈ ગયા હોય પણ વિતરાગની લાઇનમાં જ એ લોકો પણ આગળ ચાલી રહ્યા છે એટલે એટલે એ પણ એક પ્રકારના વંદનીય છે અને એ પણ આપણા પાપોને નાશ કરવાની શક્તિ રાખે છે એટલા જ માટે એસો પંચ નમોકારો સૌપાવપણાસણો આપણે જે છઠ્ઠું પદ છે એમાં કહે છે કે પાંચ એવી આ નમસ્કાર કરવાના પદ છે કે જે સૌપાવપણાસણો એટલે સર્વ પ્રકારના પાપનો નાશ કરે છે એમાં પહેલાં બે પદની જ વાત નથી કરી પાંચે પાંચ પદની વાત કરીશું આપણે આવા પ્રકારની નૌકાર મંત્રમાં અર્યંત આદિના રટણથી એમને સમજવાથી આવે છે તો એ આપણું જ્ઞાન ઉપર આવે છે જેમ જેમ એ ઉપર આવે છે તેમ તેમ આપણા નૌકાર મંત્ર વધારે શુદ્ધ થતા જાય છે અને શુદ્ધ થતા જાય છે એમ વધારે ગણવાનું મન થાય છે આ એક સર્કલ છે તમે નૌકાર મંત્રનું રટણ કરો તો તમારા ભાવ અંદર જશે ભાવ અંદર જશે એટલે કરવાનું મન થશે એટલે પાછું રટણ વધારે કરશો આ એક સર્કલ થાય છે પણ માઇન્ડ ઘણા જણ ચાર મિનિટમાં માળા ગણે છે ઘણાને વીસ મિનિટ લાગે છે ડિપેન્ડ્સ કે ભાવ જોડે કોણે ગણી છે એકલું દ્રવ્યથી એકલી ક્રિયાની જેમ નથી ગણવાની આમાં ભાવ જોડે ગણવાનું છે તો જ આપણા અનંત કર્મોનો નાશ થાય છે અંતરાય તૂટી શકે છે આપણને જે તાકાત જોઈએ છે ધર્મ તરફ આગળ જવાની એ તાકાત નવકાર મંત્રના રટણથી આવી શકે છે અને એને જે અટકાવતું હોય એ કર્મ પણ કપાઈ શકે છે તો આ ભાવ આવે કેવી રીતે તો આ ભાવ માટે ધ્યાનની જરૂર છે મેડિટેશનની જરૂર છે એ તમને સૌથી પહેલા તો એ ભાવ લાવવા માટે અને આ બહુ જ ફાઇન રીતે તમે કરી શકશો કારણ કે ફાઇનલી તો આત્મામાં જ જોવાનું છે પણ તો બિગિનિંગ માટે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ સૌથી પહેલા તો ભાવ લાવવા માટે તૈયાર થવાનું કે મારે નવકાર મંત્ર ગણવા છે અને ઇન્ટરેસ્ટથી ગણવા છે રોજની માળા ગણવાની છે એ રીતે નહીં મારે એવરી ડે આઈ ફીલ ન્યૂ કે આઈ વોન્ટ ટુ કાઉન્ટ ધીસ એ રીતે ઇન્ટરેસ્ટી પછી વિચારોને ક્લીન કરવાના આપણને હેલ્પ રહે એના માટે યોગશાસ્ત્રમાં આપણા આચાર્યએ આ બનાવેલું છે આ બધાને દેખાતું હશે એક મિનિટ આ યોગશાસ્ત્રમાંથી છે આપણા શરીરમાં એનર્જીના અમુક પોઈન્ટ્સ છે કેન્દ્ર ધેર આર સેવન્ટીન એટીન આઉટ ઓફ ધેટ ધેર આર એટ મેન અને આઉટ ઓફ ધેટ ધેર આર ફાઈવ વિચ આર એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પાંચ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે ધ્યાન માટે તો પહેલાં તો આવા કાવશકના શેપમાં બેસી જવું અને સમજો કે ઇનિશિયલી આપણામાં ન રહે તો આ ફોટો બી સામે રાખવાનો આપણે અઠવાડિયા પછી હન્ડ્રેડ પર્સન્ટ આ મગજમાં થતું જ રહેશે એમાં જ્યારે અરિયંતાણમ ભગવાનનું આમાં શું છે કે આ દરેક પોઈન્ટ હેઝ અ એનર્જી એક જાતનું એક ચેતનાનું કેન્દ્ર છે જે તમારો સ્પાર્ક કરે ખોલે આ જે શબ્દ છે નમો અરિયંતાણમ જે અણાણમ છે ને એ તમારા અહીંયા માઇન્ડના બધા વાઇબ્રેશનથી બધું જ ખોલે અને આપણું માઇન્ડને વધારે ક્લિયર કરે આ વર્ડ્સ એમને નથી બન્યા તો નમો અંતાણમ બોલો ત્યારે આપણું ધ્યાન અહીંયા હોવું જોઈએ આ કેન્દ્ર એ કેન્દ્ર જે છે એ જગા આ અહીંયા એ જગા છે જ્ઞાન કેન્દ્ર એ જ્ઞાન કેન્દ્રથી શું થાય છે તો જ્ઞાન કેન્દ્રથી આપણું નોલેજ જે આપણા મન માઇન્ડમાં હોય છે વધારે શુદ્ધ થાય છે વધારે શુભ થાય છે અને ઉપર આવે છે આ એક વખતની વાત નથી જે રટણ કોન્સ્ટન્ટલી કરતા હોય ધ્યાન કારણ કે ધ્યાન ઇઝ નોટ અબાઉટ વન ટાઈમ વી ઓલ આપણને બધાને ખબર છે આમાં પ્રેક્ટિસ છે આખી લાંબા સમયની તો આ કેન્દ્રમાં એ વખતે વિચાર કરીએ ત્યારે એ જ્ઞાન કેન્દ્ર કહેવાય છે નમો સિદ્ધાણમ એ અહીંયા માઇન્ડના ઉપર મગજ અહીંયા કારણ કે ચૌદ રાજલોક જૈન જ્યોગ્રફીમાં જે સૌથી ઉપરની જગ્યા છે એ સિદ્ધશિલા છે એટલે નમો સિદ્ધાણમ અહીંયા આવે છે અને રેડ કલર અને એ દર્શન કેન્દ્ર છે એનાથી તમારી એનર્જી તમને આવે છે તમે યુ ફીલ હેપી કે તમારું ફેથ સ્ટ્રોંગ થાય છે ધર્મમાં તો એ અહીંયા નમો સિદ્ધાણમ આવે છે નમો આયરિયાણમ એ વિશુદ્ધિ કેન્દ્ર એટલે તમારા જે ભાવો હોય એ વધારે શુદ્ધ કરે છે તમને વધારે તમને આચાર પાળવામાં હેલ્પ રહે છે જ્યારે બી વીક પડો ત્યારે એ હેલ્પ રહે છે નમો આયરિયાણમ ધેન યુ વિલ સ્ટાર્ટ ફિલિંગ કે એ કેવો આચાર પાળે છે નમો ઓવજ્રયાણમ અહીંયા કમલના શેપથી એ આનંદ કેન્દ્ર કહેવાય છે અહીંયા આપણી એનર્જી છે જેનાથી આપણને ખૂબ જ આનંદ થાય હેપી ફીલ કરીએ શાંત મન થાય કારણ કે જ્ઞાનને આપણે અંદર પચાવ્યું છે એનાથી બધું જે અશુભ વાતો હોય કસાયોવાળી વાતો એના ઉપરથી આપણને આપણને ડિસવિગાડ કરીએ આપણે એને કે આ બધું ઇમ્પોર્ટન્ટ નથી પાંચમું નમો લોહે સવ સાવણમ એ બ્લેક કલર અને અહીંયા પેટમાં એ શક્તિ કેન્દ્ર છે તમે કંઈ પણ ડિફિકલ્ટી આવે તો ક્ષમતા ક્ષમતા રાખવી એ આ કેન્દ્ર ઉપરથી તમને એ મળે છે એનર્જી ખૂબ જ એનર્જી મળે કારણ કે ડિફિકલ્ટી તો આવ્યા જ કરવાની છે તો આ જે પાંચ પદ છે આ યોગશાસ્ત્રમાં આ રીતે સમજાવ્યા છે આપણે આપણે એ રીતે પણ જોવાનું છે કે નવકાર મંત્ર ખાલી મનની ચીજ નથી આત્માની ચીજ છે આત્મા ક્યાં છે તો એકલા માઇન્ડમાં નથી એકલા હાર્ટમાં નથી આખા શરીરમાં આત્મા પ્રદેશ ફરાયેલા છે તો નવકાર મંત્રનું આપણું ધ્યાન અને આ જે આપણે કમરની ઉપરનો ભાગ છે એ શુભ ભાગ કહેવાય જે નીચલો ભાગ છે અશુભ કહેવાય એટલે ત્યાં આખા આત્મા પ્રદેશમાં આપણું માઇન્ડ ફરી રહેવું જોઈએ આખો નવકાર મંત્ર બોલતા એટલે દરેક પ્રદેશને એ ઉચ્ચાર લાગવો જોઈએ એ માટે અહીંયા ધ્યાન જુદા જુદી જગાએ બતાડ્યું છે કે ટોટલ આત્મા પ્રદેશમાં આપણું ધ્યાન હોવું જોઈએ એટલે એક નવકાર મંત્ર ગણો ત્યારે નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ એ રીતે ગણવાનું છે નમો રીતાણમ નમો સિંતાણમ નમો એ તમારે બહુ ફાસ્ટ કોઈ વખત ભય લાગ્યો હોય ને ગણો એ વાત જુદી છે પણ જ્યારે તમારે ધ્યાનથી ગણવું હોય તો ભલે તમે ખાલી દસ ગણો વીસ ગણો પચીસ ગણો કે આખી માળા ગણો પણ આ જ રીતે બરાબર ધ્યાનથી ગણવાનું આને પણ આગળ મૂકીને તો તમારા માઇન્ડના બધા કેન્દ્રો ખુલશે બીજું કે એકદમ ધીમેથી ઊંડો શ્વાસ લઈ અને જ્યારે તમે શ્વાસ લો ત્યારે તમારું ધ્યાન નીચેથી ઉપર જાય અને જ્યારે શ્વાસ મૂકો ત્યારે ઉપરથી નીચે આવે એ રીતે ધ્યાનમાં બતાડેલું છે તો આ ધ્યાન નૌકાર મંત્રનું પદ આ રીતે કરવાનું આવે છે હવે બાકીના ચાર કદાચ આજે દસેક મિનિટ વધારે થશે આઈ હોપ કે બધાને વાંધો નહીં હોય બાકીના ચાર પદ છે એ છે એસો પંચ નમોકારો કરો સૌ પાવ પણાસમ મંગળા નંચ સૌએ સિંહ મંગલમ આ ઉપલા ચાર પદની પૂજા છે એનું મહત્વ એનું ઇમ્પોર્ટન્સ છે એ આપણા માટે શ્રાવકો માટે છે પદ કોના છે ઉપલા આપણું ધ્યાન ઉપલા પાંચમાં છે આ આપણા તરફની એક પૂજા છે એસો પંચ નમોકારો એટલે કોને નમોકારો કરવાનું કીધું છે તો આ પાંચ પરમેશજીના ઉપરના સૌ પાવપણાસણો સવ એટલે સર્વ જીવોના પાપોનો નાશ કરે છે આપણા બી સર્વ નાશ કરે છે પાપોનો કઈ રીતે જૈન ધર્મમાં ખબર જ છે કે કોઈ આપણા પાપ લઈ નથી શકતા એક જ રીતે પાપ નાશ થાય છે કે એમને ફોલો કરવાથી એમને જે કીધું છે એને ફોલો કરવાથી મારા પાપ નાશ થશે એમને રસ્તો મને બતાડ્યો છે એટલે મારા પાપ નાશ થશે એટલે હું વ્યવહારથી કહું છું કે તમે જ મારા પાપને નાશ કર્યો છે તમે જો ધર્મનો રસ્તો બતાડ્યો જ ન હોત તો થાત જ નહીં એટલા માટે અહીંયા સવ પાવ પણાસણો કીધું છે દરેક પાપનો નાશ કરે છે મંગળાનંચ સવ્ય હવે આને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા સવ્ય શબ્દને સમજવાનું મંગળાનંચ એટલે મંગળોમાં મંગળ એટલે ઓસ્પિશિયસ ઇન ધ વર્લ્ડ ધે આર મેની ઓસ્પિશિયસ થિંગ આપણે કેટલા બધા મંગળ માનીએ છીએ દેવદેવીની પૂજા કરીએ કોઈ જગ્યાએ જઈને નારિયેળ વધેરીએ માથું ટેકીએ કુળદેવીની પણ પૂજા કરીએ છીએ બાધાઓ રાખીએ છીએ ઇવન ચેરિટી કરીએ છીએ આપણે ઘર લીધું હોય ઓફિસ લીધી હોય તો ઘડો મૂકીએ છીએ ચોપડા પૂજન કરીએ છીએ આમ ઘણી ક્રિયાઓને મંગળ તરીકે માનીએ છીએ કોઈ વાર આપણા શુભ કર્મના કર્મની થિયરીમાં શું હોય છે તો આપણને શુભ અને અશુભ કર્મ બંને હોય છે તો કોઈક વખત શુભ કર્મના ઉદયથી આપણે કોઈ માનતા માની હોય અને શુભ કર્મના ઉદયથી કંઈ લાભ થઈ જાય તો આપણે વીક પડી જઈએ છીએ કે આ માનતા માનીથી એટલે જ મારું આ પૂર્ણ થયું એ રીતે આપણું માઇન્ડ કદાચ વીક થઈ જાય ને પછી આપણે એ જ લાઈન પર જઈએ કે આ જ હવે કરવા જેવું છે આ માનતા માનીને રાખો તો મારી લાઈફ આખી આમ જ સારી જશે પણ એ માનતાય નહીં આ તમારા શુભ કર્મના ઉદયે તમારું સારું કર્યું હતું એટલે કર્મની થિયરી પકડીને રાખવાનું વીકનેસ આવી જાય છે જ્યારે આવું થાય છે ત્યારે ને સાચા રસ્તેથી આપણે સાઈડમાં જતા રહીએ છીએ એટલે એ બધી માનતાઓના હિસાબે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ એટલા માટે અહીંયા કીધું છે મંગળાનંચ સવ્યસિમ અન્ય દરેક મંગળો આ જે બધા ઉપર કીધેલા દરેક મંગળો જે આપણે બધા માનીએ છીએ એ બધા મંગળોનું સૌથી ઉપર મંગળ છે આ નવકાર મંત્રનું રટણ એની ઉપર કોઈ જ મંગળ નથી આમાં તમે બીજા કોઈ પણ મંત્રમાં કાં તો આપણા માતાઓના નામ હશે ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશના નામ હશે ગુરુઓના નામે મંત્ર છે બધાના જ નામ છે ધીસ ઇઝ ધ ઓનલી મંત્ર વિધાઉટ નેમ ઇટ્સ અ નેમલેસ મંત્ર કોઈનું નામ નથી એટલે તમે કોઈ પણ આત્મા ઉપર મોં રાખતા જ નથી તમે સમજો કે એક નામ હોય ને એનું જ મંત્ર બોલો તો તમને એના ઉપર મોં થઈ જાય એમની લાગણી થઈ જાય તો આત્મા જૈન ધર્મમાં શું કીધું છે મોં રાખવાનો જ નથી ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને શું સમજાવેલું કે મારા ઉપર બી મોં નહીં રાખતું એ જ્યાં સુધી મોં હતો ત્યાં સુધી એમને કેવળ જ્ઞાન નહોતું થતું મોં ભગવાન ઉપર બી નથી રાખવાનું જ્યારે ભગવાને સમજાવ્યું છે તો આપણે એક એક મંત્ર જુદા જુદા બોલી અને એ દેવ કે દેવીની ઉપર મોં રાખવાની જરૂર નથી એને બદલે જે નામ જ નથી એ જ મંત્ર સૌથી ઊંચો છે કારણ કે આત્મા માટેનો અંત્ર એટલે એ રીતે આ મંગળા નંચ એમ બતાડે છે કે સર્વ મંગળોમાં એ ઊંચામાં ઊંચું છે આ નૌકાર મંત્ર આપણા પાંચમું આગમ શ્વેતાંબરનું એટલે કે સ્થાનકવાસી મૂર્તિપૂજક દિગંબર આપણે તેરાપંથી એ લોકોનું પાંચમું આગમ છે ભગવતી સૂત્ર કરીને એમાં આ બતાડેલું છે આવેલું છે એટલે આ એના પછી કોઈ આચાર્યોએ કંઈ બનાવ્યું નથી ઓલરેડી એ વખતમાં એ આગમમાં આવેલું છે આ શાશ્વતોના પદ છે કોઈ દાડો કોઈએ બનાવ્યું નથી આના પછી તમે જુઓ તો આપણે માંગલિક બોલતા હોઈએ છીએ અમુક પંથોમાં એ બહુ જેમ સ્થાનકવાસી તેરા પંથીમાં હોય છે ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત તો ધમ્મો મંગલમ એટલે અહીંયા કયા મંગળ કીધા ચાર મંગળ કીધા અરિયંત મંગલ સિદ્ધ મંગલ સાહુ મંગલમ એટલે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાધવી ત્રણેય જણ અને કેવળી પનત તો ધમ્મો મંગલમ એટલે જે કેવળ ભગવાને કેવળી ભગવાને હરિયંત ભગવાને જે એમના જ્ઞાનમાં જોયું છે અને એ જે રસ્તો બતાડ્યો છે એ જે ધર્મનો રસ્તો છે એ સૌથી હાઈએસ્ટ મંગળ એ આ માંગલિકમાં આવે છે આ ચાર જ મંગળ છે હરિયન સિદ્ધ સાધુ અને એમણે બતાડેલો ધર્મ તો આ ચાર ને જ આપણે માનવાનું છે અહીંયા એક ચીજ જુઓ તો નૌકા હરિમંત હરિયંત ભગવાનનું ઇમ્પોર્ટન્ટ બી અને દીક્ષાનું ઇમ્પોર્ટન્ટ બી જુઓ તો એક નમોહરિયંતણમ સિદ્ધાણમ આયર્યાણમ નો ઓવ નો લોહે સવ સાહુણમ આ પાંચેવ પદ એક પદમાં જો આવી જતા હોય એ છે નમો હરિયંતાણમમાં તો એ કેવી રીતે તો નમો હરિયંતાણમ એટલે હરિયંત ભગવાન પોતે જ થયા એના પછી નમો સિદ્ધાણમ એટલે એ જે હરિયંત ભગવાન છે એમને હવે ભાવિના સિદ્ધ છે ફ્યુચરના સિદ્ધ છે એમને કોઈ હવે બર્થ ડેટ છે નહીં ડેફિનેટિવ સિદ્ધ છે આપણામાં તો હજી એ કહી શકીએ કે સંસારના આટલા ભાવો બાકી છે એમના કેસમાં એવું છે નથી એમનું આયુષ્ય પૂરું થશે એટલે એમની અવસ્થા શું છે સિદ્ધ એટલે એ રીતે એ ફ્યુચરના ભાવિ સિદ્ધ કહીને એ સિદ્ધાણમ થાય છે એ વખતે હર્યન ભગવાન એ આખા શાસનમાં સૌથી હાઈએસ્ટ લેવલ ઉપર છે એટલે આચાર્ય તરીકે ગણાય છે વ્યવહારથી જેમ તીર્થંકર ભગવાન એ જ્યારે એમના શાસનમાં બધાને સંભાળે છે શાસન સંભાળે છે ભગવાન મહાવીર ત્યારે એક રીતે આચાર્ય બી બને છે તીર્થંકર ભગવાન જે જ્ઞાન આપે છે એ જ્ઞાન આપણા આગમો બને છે એટલે ઉપાધ્યાય પણ થાય છે જ્ઞાન આપવું અને બીજાને સમજાવવું એટલે એ રીતે ઉપાધ્યાય પણ થાય છે ઉજ્જયાણમ પણ થાય છે અને દીક્ષા તો લીધી જ હોય છે એના વગર તો તીર્થંકર બનતા નથી એટલે લોહે સવ સાહુણમમાં પણ એ આવી જાય છે તો આ રીતે પાંચે પાંચ પદ હરિયંત ભગવાનમાં આવી જાય છે એટલે નમો હરિયંતાણમ નમો હરિયંતાણમ હરિયંત હરિયંત બોલો કે અરહમ અરહમ બોલો આ બધા જ એક જ આપણે બધા પર્યાય વાંચીએ એટલે સિમિલર વર્ડ્સ છે અરહમ 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 કરો તમે મારો જપો બહુ ફાઇન રીતે નમો અરિયંતાણમ નમો અરિયંતાણમ કાં તો અરિયંત અરિયંત હરિયંત આ રીતે કોઈ પણ ધ્યાન કરી શકો છો તો આ પદ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને છેલ્લે હરિયન ભગવાનના બાર ગુણો એટ્રીબ્યુટ્સ સિદ્ધ ભગવાનના આઠ ગુણો છે આપણે એક વખત ગુણોનું આખું લેક્ચર જુદું લઈશું આયરિયાણમ આચાર્યના છત્રીસ ગુણો છે થર્ટી સિક્સ ઉપાધ્યાય ટ્વેન્ટી ફાઈવ ગુણો છે પચીસ અને સાધુ અને સાધ્વીઓના ટ્વેન્ટી સેવન ગુણ છે તો તમે આ બાર આઠ છત્રીસ પચીસ ને સત્યાવીસ આ બધાને એડ કરશો આ બધાના ગુણોને એડ કરશો એટ્રીબ્યુટ્સને એડ કરશો તો તમે એકસો ને આઠ ઉપર આવી જશો અને એટલા જ માટે જૈન ધર્મની માળા એકસો ને આઠ મણકાની છે દરેક મણકામાં એક એક ગુણ છે એ રીતે માળા ગણવાની છે કે મારામાં બી આ બધા ગુણો ક્યારે આવે કારણ કે ઘણા જણને ક્વેશ્ચન છે કે વાય હન્ડ્રેડ એન્ડ એટ વાય નોટ હંડ્રેડ એન્ડ વન સો કારણ કે ઇટ ઇઝ ગુણ બેસ્ડ એટ્રીબ્યુટ બેસ્ડ છે ગુણોના માટેનું છે તો આ રીતે નવકાર મંત્રનું આપણું પૂરું થાય છે કોઈને કંઈ ક્વેશ્ચન છે